નમસ્કાર મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું એનઈપી ટ્વેન્ટી ટ્વેન્ટી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત પ્રશ્નોત્તરી આ પ્રશ્નોત્તરીમાં કુલ પચાસ પ્રશ્નો છે આ મુજબ અલગ અલગ વિષયની આપણે અલગ અલગ પ્રશ્નોત્તરીઓ મૂકીએ છીએ એમાં આ છઠ્ઠા નંબરની છે એનઈપી ટ્વેન્ટી ટ્વેન્ટી વિશે આપણે અલગથી એક વિડીયો પણ બનાવેલો છે આના પહેલાં તમે જોઈ શકશો અથવા તો આના પછી જોઈ લેજો એના માટે આપણે લિંક

શરૂઆતમાં અધ્યક્ષ કોણ હતા તો આ નીતિની શરૂઆતની અંદર ટી એસ આર સુબ્રમણ્યમ બે હજાર અઢારમાં એમનું અવસાન થયું તે અધ્યક્ષ હતા ત્રીજું ટીએસઆર સુબ્રમણ્યમનું અવસાન થતાં અધ્યક્ષ કોણ બન્યા તો ડોક્ટર કે કસ્તુરી રંગન ઈસરોના ભૂતપૂર્વ ચેરમેન હતા એ અધ્યક્ષ બન્યા એટલે કે આ સમિતિને કસ્તુરી રંગન સમિતિ પણ ઓળખવામાં આવે છે ચોથું મુસદ્દો ઘડવાની કામગીરી ક્યારે પૂર્ણ થઈ તો એકત્રીસમી મે બે હજાર ઓગણીસના રોજ પાંચમું આ નીતિનો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ શું છે તો સમાવેશી અને સમતાલક્ષી ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવું અને સર્વ માટે આજીવન શિક્ષણની તકોને પ્રોત્સાહન આપવાનું છે નેક્સ્ટ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ નો ડ્રાફ્ટિંગ મુસદ્દો કેટલી ભાષામાં તૈયાર કરવામાં આવ્યો હતો તો બાવીસ ભાષામાં જે બંધારણની આઠમી અનુસૂચિમાં માન્ય બાવીસ ભાષાઓ છે તેમાં આ નીતિનો સ્વીકાર ક્યારે થયો તો ઓગણત્રીસમી જુલાઈ બે હજાર વીસથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેબિનેટ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો ઓગણત્રીસમી જુલાઈ બે હજાર વીસ કેબ શું છે સી એ બી ઈ સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશન એની સ્થાપના ઓગણીસો વીસમાં કરવામાં આવેલી હતી કેબની મિટિંગ ક્યારે થઈ એટલે કે આ નીતિ અંતર્ગત મિટિંગ ક્યારે થઈ તો એકવીસ નવ બે હજાર ઓગણીસના રોજ એની મિટિંગ થઈ આ પહેલા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ક્યારે બની હતી તો ચોત્રીસ વર્ષ પહેલા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જેને કહેવાય છે ઓગણીસો ગાંધીના સમયમાં પ્રધાનમંત્રી અને ઓગણીસો અડસઠમાં પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના સમયમાં પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બની હતી અને આ જે છે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રીના સમયમાં બની છે અગિયાર એલ ઓ એટલે શું લર્નિંગ આઉટકમ્સ અધ્યયન નિષ્પતિઓ જેને કહેવાય ક્ષમતાઓ પણ કહેવાય બાર સંકલિત પદ્ધતિ શાસ્ત્ર એટલે શું તો કલા રમત ગમત વાર્તા કથન અને આઈસીટીનો ઉપયોગ છે ભાષા એટલે કે બાળકને જ્યારે સૂચના આપવાની હોય તેના માટે આ ભાષાઓ નક્કી કરેલી છે ચૌદ બે હજાર ત્રીસ સુધીમાં શિક્ષકોની લઘુત્તમ લાયકાત કઈ રહેશે તો ચાર વર્ષીય ઇન્ટિગ્રેટેડ બીએડ કોર્સ એટલે કે

મંગાવવામાં આવ્યા હતા સત્તર કઈ વેબસાઇટ પર સૂચનો મંગાવ્યા હતા તો ડબલ્યુ 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 ડોટ માય જીઓવી ડોટ ઇન ઉપર સૂચનો મંગાવવામાં આવ્યા હતા અઢાર એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટીનો હેતુ શું છે તો ભારતને જ્ઞાનમાં સુપર પાવર બનાવવાનો હેતુ છે આ નીતિ અનુસાર કયા ધોરણથી વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ શરૂ થશે તો ધોરણ છથી વ્યવસાયલક્ષી તથા કોમ્પ્યુટર કોડિંગ શરૂ થશે એન ઇપી ટ્વેન્ટી ટ્વેન્ટીની તબક્કાવાર અમલવારી કઈ રીતે થશે તો બે હજાર ત્રેવીસ બે હજાર બે હજાર ત્રીસ અને બે હજાર ચાલીસ એમ તબક્કાવાર અલગ અલગ વસ્તુઓ લાગુ કરવામાં આવશે એકવીસ એન ઇપી ટ્વેન્ટી ટ્વેન્ટીના મુખ્ય પાંચ પાયાના સ્તંભ કયા છે તો એક્સેસ એટલે જોડાણ ઇક્વિટી એટલે સમાનતા ક્વોલિટી એટલે ગુણવત્તા એફોર્ડેબિલિટી એટલે ઉપલબ્ધતા અને એકાઉન્ટેબિલિટી એટલે જવાબદેહિતા આ પાંચ મુખ્ય સ્તંભ છે પાયાના જેના દ્વારા શિક્ષણમાં એ પરિવર્તન લાવવાનું છે જી ઇ આર એટલે શું તો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો ત્રેવીસ કેટલા ટકા જી ઈ આર રાખવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે તો પ્રી સ્કૂલથી માધ્યમિક શિક્ષણ સુધી સો ટકા નર્સરીથી ધોરણ બાર જેને કહેવાય એમાં સો ટકા ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો રાખવાનો છે આ નીતિ અંતર્ગત એન ઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી અંતર્ગત શાળા છોડનારા કેટલા બાળકોને પાછા મુખ્ય પ્રવાહમાં લાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે તો બે કરોડ બાળકોની નવી શિક્ષણ નીતિ મુજબની તરહ કેવી છે તો ફાઈવ પ્લસ થ્રી પ્લસ થ્રી પ્લસ ફોર એના વિશે આપણે આગળના પ્રશ્નોમાં જોઈએ કે આ શું છે છબ્વીસ એનપી ટ્વેન્ટી ટ્વેન્ટી મુજબ ફાઉન્ડેશન સ્ટેજમાં શું હોય છે એટલે કે પાંચ એટલે શરૂઆતનો જે પાંચ છે તે એટલે કે નર્સરીથી ધોરણ એક અને બે સુધીનું શિક્ષણ અને ફાઉન્ડેશન સ્ટેજ કહેવાય છે એનું ઉંમર છે ત્રણથી થી આઠ વર્ષના બાળકો એમાં રહેશે સત્તાવીસ પ્રિપેટરી સ્ટેજ એટલે શું પછીના જે ત્રણ છે ફાઈવ અહીં આપણે આ પ્રશ્નોમાં એ રીતે બતાવીશું ફાઈવ પ્લસ થ્રી પ્લસ થ્રી પ્લસ ફોર એ રીતે આપણે સમજીશું પ્રિપેટરી સ્ટેજ એટલે શું તો ધોરણ ત્રણથી થી પાંચનું શિક્ષણ એની ઉંમર છે આઠથી અગિયાર વર્ષ મિડલ સ્ટેજ એટલે શું તો એ પછીનો ત્રણ છે એટલે કે ધોરણ છ થી આઠ નું શિક્ષણ વર્ષની અંદર સેકન્ડરી સ્ટેજ એટલે શું તો ચોથો જેને છે ધોરણ વર્ષની અંદર આવશે પછી ત્રીસમો પ્રશ્ન માતૃભાષા માધ્યમ વિશે શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો નર્સરીથી ધોરણ પાંચ સુધી માતૃભાષામાં ફરજિયાત શિક્ષણ આપવાની વાત કરી છે અને ધોરણ આઠ સુધી આ માતૃભાષાનું શિક્ષણ ઈચ્છનીય છે એવું કીધું છે પરંતુ નર્સરીથી પાંચમા સુધી તો માતૃભાષામાં જ અભ્યાસ કરવાનો રહેશે એકત્રીસ માળખાકીય અભ્યાસની શરૂઆત ક્યારથી કરવામાં આવશે તો ધોરણ ત્રણથી સ્થાનિક ભાષા ગણિત અને પર્યાવરણ એ બધું અંદર આવી જશે ફાઉન્ડેશન સ્ટેજમાં શું શીખવવામાં આવશે તો પાયાનું શિક્ષણ રમતગમત દ્વારા પ્રવૃત્તિ લક્ષી શિક્ષણ

ઉચ્ચ અભ્યાસ ક્ષેત્રે હાલ કેટલો છે આ નીતિ અનુસાર અને સુધી જીઇ આર જી ઈ કેટલો પહોંચાડવાનો લક્ષ્ય છે તો પચાસ ટકા અને બે હજાર ચાલીસ સુધીમાં સો ટકા એમએચઆરડીનું નવું નામ શું રખાયું છે તો શિક્ષણ મંત્રાલય કોલેજ શિક્ષણ બાબત શું કહેવામાં આવ્યું છે તો એક વર્ષ હોય તો સર્ટિફિકેટ કહેવાશે બે વર્ષ હોય તો ડિપ્લોમા ત્રણ વર્ષ હોય તો ગ્રેજ્યુએટ અને ચાર વર્ષ હોય તો ગ્રેજ્યુએટ વિથ રિસર્ચ એવું એમને શિક્ષણની અંદર પદવીઓ આપવામાં આવશે એમ ફિલ કરવા બાબત શું જણાવ્યું છે તો એમ ફિલ રદ કરવામાં આવશે ડાયરેક્ટ પીએચડી થશે આગળ આપણે જોઈએ એકતાલીસ યુનિવર્સિટી પ્રવેશ બાબત કઈ પરીક્ષા લેવામાં આવશે તો સીસીઈ કોમન એન્ટ્રન્સ એક્ઝામ સીસીસી ઇ કઈ એજન્સી દ્વારા લેવાશે તો એન નેશનલ ટેસ્ટ એજન્સી દ્વારા જે ડબલ ઇ અને એન ઇ નીટની પરીક્ષા લે છે તે એજન્સીઓ દ્વારા સીસીસી ઈની પરીક્ષા લેવાશે મલ્ટિપલ એન્ટ્રી એક્ઝિટની સુવિધા ક્યાં સુધી અમલી કરવાની છે તો બે હજાર ત્રીસ સુધીમાં મલ્ટિપલ એન્ટ્રી એક્ઝિટની સુવિધા આવશે એટલે કે એકસાથે અલગ અલગ કોર્સ અને જ્યારે પણ એન્ટ્રી અને એક્ઝિટ લઈ શકાય એ વિશે આપણે પેલા વિડીયોની અંદર સમજાવેલું છે કોલેજોનું એફિલિએશન ક્યાર સુધીમાં સમાપ્ત થશે તો પંદર વર્ષની અંદર કોલેજો જે યુનિવર્સિટી સાથે એમને કોલોબરેશનમાં રહેવું પડતું હોય છે એને એફિલેશન કહેવામાં આવે છે પરંતુ ત્યાર પછી કોલેજો સ્વતંત્ર રીતે યુનિવર્સિટી તરીકે પોતાના અભ્યાસક્રમો ચલાવી શકશે સ્થાનિક પરિસ્થિતિઓ મુજબ પિસ્તાલીસ આ સમિતિમાં કુલ કેટલા સભ્યો હતા શિક્ષણ આપવાની વાત કરવામાં આવી છે તો પચાસ ટકા સુનતાલીસ યુવાન અને પુખ્ત સાક્ષરતા બાબત શું કહ્યું છે ઈસવીસન બે હાજર ત્રીસ સુધીમાં સો ટકા યુવાન અને પુખ્ત સાક્ષરતાનો લક્ષ્યાંક મુકવામાં આવ્યો છે કરાર શિક્ષકોની પ્રથા ક્યારે બંધ કરવાની છે ટકા ખર્ચ કરવાની વાત કરવામાં આવી છે પચાસ રાષ્ટ્રીય શિક્ષણ આયોગ કોની અધ્યક્ષતામાં રચવામાં આવશે તો વડાપ્રધાન એટલે કે પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં એક રાષ્ટ્રીય શિક્ષણ આયોગની રચના કરવાની વાત કરવામાં આવી છે થેન્ક યુ ફોર વોચિંગ આવા શિક્ષણ સેવા વર્ગ બે તથા જીપીએસસી એચ ટાટેચમાં ટાટ ટેટ વગેરે સ્પર્ધાત્મક પરીક્ષાના વિડીયો જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો આપણી ચેનલ શ્રેષ્ઠ ડાબર તથા શૈક્ષણિક અને વહીવટી માહિતીઓ માટેના વિડીયો શાળાના મુખ્ય શિક્ષક શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી વિડીયો આ ચેનલ પર ઉપલબ્ધ છે થેન્ક યુ વેરી મચ શેર મેક્સિમમ